गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मजा माने आनी आगळना वीडियो में आपणे ऊंचा टावर विषे એટલે કે કુટુંબ મિનાર વિશે જોયું અને ગાંધીનગર થી હિંમતનગર વચ્ચેનું અંતર જોયું. હવે આજે બીજું આપણે કંઈક નવું શીખીશું, તો ચાલો આજે આપણે બીજું કંઈક નવું શીખીએ. આજે આપણે શીખીશું કે તમારું ઘર સારાથી કેટલું દૂર છે. તો મિત્રો, તમે બસમાં આવો છો અથવા તો તમારા પપ્પા તમને ગાડી ઉપર મૂકવા આવે છે, અથવા તો કેટલાક બાળકો એવા હોય છે કે જે સાયકલ ઉપર આવે છે, અથવા તો કેટલાક એવા હોય છે કે જે ચાલીને આવતા હોય છે, જે નજીકમાં રહેતા હોય, સારાથી જે નજીકમાં રહેતા હોય તે લોકો શું કરે છે, ચાલીને આવે છે. અથવા તો થોડું સારાથી થોડું જ અંતર દૂર હોય તો એના પપ્પા અથવા મમ્મી ગાડી ઉપર એને મૂકવા માટે આવતા હોય છે, અને ઘણું જ અંતર દૂર હોય તો તે લોકો પ્રાઇવેટ વેનમાં કે બસમાં આવતા હોય છે. બરાબર ને? હવે તમે તમારા ઘરેથી જ્યારે નીકળો છો ત્યારે રસ્તામાં એક ગામ, બીજું ગામ, ત્રીજું ગામ, એમાં ઘણા ગામો આવતા હશે. બરાબર ને? તો એ ગામો વચ્ચે કેટલું અંતર રહેલું છે તે તમે ક્યારેક વિચાર્યું છે? શું તમે જાણો છો કે એક ગામથી બીજા ગામ વચ્ચે કેટલું અંતર હોય છે? તમે વિચાર કર્યો છે એનો ક્યારેક? કે તમે જ્યારે સ્કૂલે આવવા માટે ઘરેથી નીકળો છો ત્યાં સુધીમાં તમે કેટલા કિલોમીટર અંતર કાપ્યું છે? કોઈ દિવસ વિચાર્યું તમે નથી વિચાર્યું. બસ આપણે તો બસમાં બેઠા કે દફતર સાઈડમાં મૂક્યું કે મસ્તી જ કરવાની. બરાબર ને? પણ આપણે એ નથી વિચારતા કે આપણા ગામથી આપણે જ્યાં બસમાં બેઠા છીએ ત્યાંથી લઈને આપણે જે સ્કૂલે આવીએ છીએ ત્યાં સુધીમાં કેટલા કિલોમીટર આપણે અંતર કાપ્યું છે. તો મિત્રો, હવે અત્યારે તો સારા બંધ છે, પણ હવે પછી તમે જ્યારે પણ સ્કૂલે આવો ત્યારે તમારે પહેલું એક જ કામ કરવાનું કે તમે જ્યારે બસમાં બેસો છો કે ગાડી ઉપર બેસો છો કે ચાલતા આવો છો ત્યારે તમે કેટલું અંતર કાપો છો તેનું ધ્યાન રાખવાનું. જે લોકો બસમાં આવે છે એ લોકો તમારા બસ અંકલ જે છે, જે ડ્રાઈવર છે, એમને પૂછી લેવાનું કે કાકા આપણે અહીંયાથી અહીંયા સુધીમાં કેટલું અંતર કાપ્યું. બરાબર? કારણ કે એમને તો ખબર જ હોય છે કે આપણે કેટલા કિલોમીટર અંતર કાપ્યું છે. જો ગાડી પર આવતા હોય તો પપ્પાને પૂછી લેવાનું. બરાબર? અને ચાલતા આવતા હોય તો થોડો ઘણો અંદાજ લગાવીને પણ આપણે અંતર નક્કી કરી શકીએ છીએ. તો ચાલો એક એવા જ એક વિદ્યાર્થીની આજે આપણે વાત કરીએ જે ચાલીને શાળાએ જાય છે. તો ચાલો જોઈએ એ વિદ્યાર્થીને કેટલું અંતર કાપે છે. હવે આપણી ચોપડીના પાના નંબર 20 ઉપર તમે ખોલો જ્યાં વિદ્યાર્થીની માહિતી તમને આપેલી છે. તમારી ચોપડીની અંદર આપેલું છે કે મહેશ સ્કૂલે ખૂબ દૂરથી આવે છે. મહેશ સ્કૂલે ખૂબ દૂરથી આવે છે. પહેલા તે અંદાજે તળાવ તરફ 400 મીટર, કેટલો 400 મીટર ચાલે છે, એટલે કે તળાવની તરફે 400 મીટર ચાલે છે. પછી પોતાના સ્લીપર, હવે સ્લીપર એટલે શું એ પણ પ્રશ્ન થયો કે ટીચર સ્લીપર એટલે શું વરી? સ્લીપર એટલે કે ચંપલ. બરાબર ને? તે સ્લીપર હાથમાં લઈને, પાણીમાં તો પહેરીને જવાય નહીં. બરાબર ને? એટલે શું કરે છે, સ્લીપર એના ચંપલ જે છે તે હાથમાં લઈ લે છે અને 150 મીટર, કેટલું 150 મીટર તળાવમાં ચાલે છે, એટલે કે તળાવના પાણીમાં ચાલે છે. ત્યાર પછી તે 350 મીટર, કેટલા 350 મીટર પહોળા લીલા ખેતરને ઓળંગે, એટલે કે ખેતરમાંથી આવે છે. ત્યારબાદ 40 મીટર, કેટલા 40 મીટર પહોળો રસ્તો ચોકસાઈથી પસાર કરી શાળાએ પહોંચે છે. તો મિત્રો, તમે વિચાર કરો કે મહેશ દરરોજ સ્કૂલે આવવા માટે કેટલું ચાલે છે. જેટલું તે ચાલીને આવે છે સ્કૂલે એટલું જ ચાલીને એને પાછું ઘરે પણ જવાનું હોય છે. બરાબર? એકવાર સારાએ આવી ગયા
પછી સાંજે રજા મરે ત્યારે આપણે પાછું ક્યાં જવાનું હોય છે? સારાએ થી ઘર. એટલે મહેશ જેટલું ચાલીને સારાએ આવે છે એટલું જ ચાલીને પાછો ક્યાં જાય છે? ઘરે પણ જાય છે. તો જોઈએ કે મહેશ દરરોજ કેટલું અંતર કાપીને કેટલું ચાલીને સ્કૂલે આવે છે. ચાલો પહેલા તો આપણે જોઈએ કે પહેલા તે કેટલું અંતર કાપે છે? 400 મીટર. કેટલું અંતર કાપે છે? 400 મીટર, બરાબર. પ્લસ બીજું કેટલું અંતર કાપે છે? 150 મીટર. 150 મીટર પ્લસ બીજું અંતર કેટલું કાપે છે? 350 મીટર. 350 મીટર પ્લસ બીજું કેટલું કાપે છે? 40 મીટર. કેટલું કાપે છે? 40 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, તમારા નોટની પાછળના પાના ઉપર ગણતરી કરો કે 400 મીટર પ્લસ 150 મીટર પ્લસ 350 મીટર પ્લસ 40 મીટર ટોટલ કેટલો સરવાળો થશે. તો આપણે કરીએ 400 150 પ્લસ 350 પ્લસ 40, બરાબર. એકમના સ્થાનથી લખવાની શરૂઆત કરવાની પહેલા 0 5 ને 5 10 ને 4 14 4 વડી પડી 1 4 ને 1 5 5 ને 6 7 8 ને 1 9. તો મિત્રો મહેશ દરરોજ 940 મીટર ચાલે છે, બરાબર ને. દરરોજ 940 મીટર ચાલીને આવે છે. હવે આપણને એમાં જ બીજો પ્રશ્ન છે, તે અંતર 1 કિમીથી વધારે છે? તે અંતર જ્યાં 940 મીટર છે એ 1 કિલોમીટર કરતા વધારે છે કે ઓછું છે? એ આપણે આગળ શીખી ગયા કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. હવે અહીંયા કેટલા છે? 940 મીટર. તો એ 1000 કરતા વધારે છે કે ઓછા? ઓછા, બરાબર ને. એટલે કેટલું છે? ઓછું. એ 1 મીટર કિલોમીટર થી ઓછું કહેવાય. મિત્રો ફરીથી બીજા એક નકશા દ્વારા આપણે અંતર વિશે સમજ મેળવીએ. ચાલો હવે અહીંયા જુઓ, ઘરથી મંદિર, મંદિરથી બજાર, બજારથી બસ સ્ટેશન અને બસ સ્ટેશનથી સારા. હવે અહીંયા તમને અંતર આપી દેવામાં આવેલું છે કે ઘરથી મંદિર વચ્ચેનું અંતર કેટલું છે? 5 કિલોમીટર. મંદિરથી બજાર 3 કિલોમીટર. બજારથી બસ સ્ટેશન 8 કિલોમીટર અને બસ સ્ટેશનથી સારા 6 કિલોમીટર, બરાબર. હવે પહેલો સવાલ છે કે ઘરથી સારા સુધીનું કુલ અંતર કેટલું છે? તો એ ઘરેથી જવા માટે આપણે નીકળીએ છીએ, સારાએ જવા માટે આપણે ક્યાં પહોંચવાનું છે? સારાએ. તો આપણે ઘરેથી નીકળીએ તો સૌથી પહેલાં મંદિરે ગઈએ, મંદિરથી બજાર આવીએ, બજારથી બસ સ્ટેશન આવીએ અને બસ સ્ટેશનેથી આપણે સારાએ પહોંચીએ છીએ. તો આની વચ્ચે કેટલું અંતર કુલ રહેલું છે તે આપણે શોધીએ. ચાલો પહેલું, ઘરથી મંદિર વચ્ચે 5 કિલોમીટર પ્લસ મંદિરથી બજાર વચ્ચે 3 કિલોમીટર પ્લસ બજારથી બસ સ્ટેશન વચ્ચે 8 કિલોમીટર પ્લસ બસ સ્ટેશનથી સારા વચ્ચે 6 કિલોમીટર. તો ગણતરી કરો જોયે મિત્રો કે કુલ અંતર કેટલું થશે. તમારી નોટબુકમાં પાછળના પાના ઉપર ગણતરી કરી અને મને જવાબ આપો કે ટોટલ અંતર કેટલું થશે, કુલ અંતર કેટલું થશે. ઓકે, તો તમારી ગણતરી થઈ ગઈ હશે. તો કેટલું થયું તમારું ટોટલ અંતર? કેટલું? 22 કિલોમીટર. તો ઘરથી સારા સુધીનું અંતર કેટલું છે? 22 કિલોમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો એક દાખલો આપણે જોયો, હવે બીજા 3 દાખલા તમારે HW હોમવર્કની અંદર આ તમારી નોટબુકમાં ગણવાના રહેશે.
કે મંદિર થી શાળા સુધીનું કુલ અંતર અને બસ સ્ટેશન થી શાળા સુધીનું કુલ અંતર વચ્ચેનો તફાવત કેટલો થાય? તો સૌથી પહેલા તમારે મંદિર થી શાળા સુધીનું અંતર શોધવાનું અને બસ સ્ટેશન થી શાળા એટલે આ બસ સ્ટેશન થી શાળા સુધીનું અંતર શોધવાનું અને બંને અંતર શોધાઈ જાય ત્યારબાદ જે આ મોટું અંતર જે પણ મોટું અંતર આવે એમાંથી તમારે નાનું અંતર બાદ કરી દેવાનું. બજાર થી શાળા સુધીનું કુલ અંતર કેટલું છે અને મંદિર થી બસ સ્ટેશન સુધીનું કુલ અંતર કેટલું છે? આ ત્રણ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. ચાલો હવે ચોપડીની અંદર પાના નંબર 21 ઉપર જુઓ. વિચારો અને શોધો. એમાં પહેલું છે, દોરાની એક રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે? તો રીલ એટલે કે તમે દોર્યો છે દોરો, એ દોરો બોબિન બરાબર, એ દોરાની બોબિનમાં કેટલો દોરો હોય છે, કેટલી લંબાઈ હોય છે? તો જે પ્રમાણે બોબિન હોય એ પ્રમાણેનો દોરો અંદર વીંટેલો હોય છે. જો નાનું હોય તો ઓછો દોરી હશે અને મોટું હોય તો વધારે દોરી હશે બરાબર. એટલે કે 50 મીટરની પણ દોરી હોઈ શકે અથવા તો 100 મીટરની પણ દોરી અંદર હોઈ શકે. બીજું, પતંગના દોરાના રીલમાં દોરાની લંબાઈ કેટલી હોય છે? શું તે 1 કિમી કરતાં વધુ હોઈ શકે? હા, હોઈ શકે. ઉતરાયણમાં પતંગ મારા કરતાં વધારે તો તમને ખ્યાલ હોય છે કે પતંગની દોરી જે તમે જે ફિરકી લાવો છો કે એની અંદર કેટલો દોરો હોય છે બરાબર ને. 500 મીટર હોય, 1000 મીટર હોય બરાબર ને. એ તો આપણે જે પ્રમાણે ફિરકી ભરાવીએ, ફિરકીની અંદર દોરો ભરાવીએ તે મુજબનો હોય છે બરાબર. એટલે કે હા, તે 1 કિલોમીટર કરતાં પણ વધારે હોઈ શકે. ત્રીજો જુઓ, જો રૂમાલ એક જ દોરાથી બનેલો હોય તો તેને બનાવવા માટે કેટલો લાંબો દોરો જોઈએ? જો રૂમાલ નાનો હોય બરાબર, નાના રૂમાલમાં જો ભરત આપણે ગૂંથણ કરવાનું હોય, આપણે દોરાથી ગૂંથવાનું હોય તો એ 50 મીટરમાં પણ થઈ શકે અથવા તો 100 મીટરમાં પણ થાય અથવા તો 500 મીટરમાં પણ થાય. એનું કોઈ ચોક્કસ માપ આવી શકતું નથી. એ તો જ્યારે આપણે રૂમાલની અંદર દોરાથી આપણે ગૂંઠીએ છીએ ત્યારે જ ખ્યાલ આવે ચોક્કસ કે આપણે કેટલા મીટર દોરાનો આ રૂમાલ બનાવવા માટે ઉપયોગ કર્યો છે. મિત્રો બીજું જુઓ, ચોપડીના પાના નંબર 22. પાના નંબર 22 ઉપર તમને નીચે પ્રશ્ન આપવામાં આવ્યા છે કે શોધવા પ્રયત્ન કરો. તો અહીંયા તમને નીચે 4 પ્રશ્ન આપેલા છે. એ 4 પ્રશ્નના જવાબ તમારે જાતે શોધવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર. એમાં કોઈ ચોક્કસ તો આવી શકે એમ નથી, પણ તમારે તમારા અંદાજ મુજબ એ પ્રશ્નના જવાબ શોધવાનો પ્રયત્ન કરવાનો છે.